સ્વાગત છે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે આપણું પ્રકરણ આઠ દશાંત સંખ્યાઓ આપણા ધોરણ છમાં ગણિતમાં શરૂ કરીએ છીએ હવે આ દશાંત સંખ્યાઓ શરૂ કરતા પહેલા આપણે થોડી આની થિયોરોટિકલ કે અને પાયાની વાત આપણે કરવી પડે એના માટે થઈને જ આપણે આ લેક્ચર જે છે એ આવી રીતે આવી રીતે પીડીએફ બેઝ ઉપર લઈએ છીએ હવે સમજો દશાંશ સંખ્યા એટલે શું કહેવા માગે છે એમાં છે ને પહેલાં તો થોડોક પ્રસ્તાવના જુઓ કે ભાઈ સવિતા અને સમા કેટલીક સ્ટેશનરીની વસ્તુઓ ખરીદવા બજારમાં ગયા સવિતાએ કહ્યું મારી પાસે પાંચ રૂપિયા પંચોતેર પૈસા છે સમાએ કહ્યું મારી પાસે સાત રૂપિયા ને પચાસ પૈસા છે તેઓ જાણતા હતા કે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયાના પૈસા કેવી રીતે ગયા એટલે સવિતાએ ફરી વાર કીધું કે હવે તો મારી પાસે પાંચ રૂપિયા ને પંચોતેર પૈસા છે પાંચ પોઈન્ટ પંચોતેર પૈસા છે રૂપિયા છે તમે સમજો જો પાંચ રૂપિયાના પંચોતેર પૈસા અલગ અલગ બોલવા છતાં પાંચ પોઈન્ટ પંચોતેર રૂપિયા બોલો એ સરળ રહે વધારે એવી રીતે સમયે શું કીધું સાત પોઈન્ટ પચાસ રૂપિયા છે તો આપણને વધારે સારી રીતે લખવું શું વાવે કે ભાઈ પાંચ પોઈન્ટ પંચોતેર લખો સાત પોઈન્ટ પચાસ લખો બરાબર એટલા માટે આપણે એમ અલગ અલગ બોલવા કરતા એક સાથે લખીએ તો ચાલે તો ભાઈ આજે વચ્ચે બરાબર એકદમ પોઈન્ટ યાદ રાખજો બરાબર આને કહેવાય દશાંશ અત્યાર સુધી આપણે છે ને આવું બહુ જોઈ ગયા કે ભાઈ બે પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ દસ એવા બધા આંકડા બહુ જોઈ ગયા આને હકીકતમાં દશાંશ સંખ્યા કહેવાય કેવી સંખ્યા કહેવાય દશાંશ ડેસીમલ ઇંગ્લિશમાં શું કહેવાય અને ડેસીમલ્સ બરાબર ડેસીમલ નંબર્સ હવે આપણે જાણીએ છીએ કે બિંદુ એટલે કે ડોટ જે છે એ દશાંશ ચિહ્ન દર્શાવે છે અને આ પ્રકરણમાં આપણે દશાંશ ચિહ્ન વિશે વધારે સમજીશું કે ભાઈ દશાંશ ચિહ્નમાં કેવા શું માંગે છે હવે દશાંશ બરાબર સમજવાનું શરૂ કરીએ છીએ કહેવાય રવિ અને રાજુ પોતાની પેન્સિલની લંબાઈ માપી રવિની પેન્સિલ સાત સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર લાંબી હતી રાજુની પેન્સિલ આઠ આઠ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટી ત્રણ મિલીમીટર લાંબી હતી જો સમજો એકની સાત સેન્ટીમીટરને આઠ અને બીજાની થોડુંક નાનું કરીએ એટલે આપણને ખ્યાલ આવે હા રવિની પેન્સિલ જે છે એ સાત સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર લાંબી હતી રાજુની પેન્સિલ સાત સેન્ટીમીટર ત્રણ મીમી લાંબી હતી એટલે અલગ આખું સંખ્યા છે ને આખી એકથી સમજો તમે બરાબર એક કહે છે કે મારી સાત સેમીને પાંચ એમ એમ બીજી કહે છે કે મારી આઠ સેમીને ત્રણ એમ એમ મિલીમીટરને આપણે ઇંગ્લિશમાં કહેશું એમ એમ લાંબી હતી પણ આવું બોલું દર વખતે સારું ન લાગે બરાબર તમને કોક કે ભાઈ તમારી પેન્સિલની લંબાઈ કેટલી જુઓ તો તમે દર વખતે એવું કહો કે ભાઈ મારી પેન્સિલની લંબાઈ સાત સેન્ટ સેન્ટી સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર લાંબી છે તો દર વખતે એવું બોલશું કે સારી વસ્તુ કહેવાય નહીં તો તમે દશાંશનો ઉપયોગ કરીને આ સેન્ટીમીટરમાં લંબાઈ વ્યક્ત કરી શકો એટલે દશાંશ ચિહ્નનો દશાંશ વસ્તુનો છે ને બહુ મહત્ત્વ છે બરાબર દશાંશ જે છે એ તમને અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં ફેરવડ ફેરવડાવી શકે છે કોઈ પણ નાની મોટી સંખ્યાને તમે નાની પણ કરી શકો છો એક નાનું અમથું પોઈન્ટ જે છે ને એ બહુ મહત્ત્વનું છે એટલે યાદ રાખજો આ શું કહે છે કે હવે હા તો આપણે એમ લખી શકીએ બરાબર હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ જો આ એક પ્રમાણમાં આપ સમજો તમે કે દસ એમ એમ દસ મિલીમીટર મિલીમીટરને આપણે હું એ એમએમ જ લખું છું બરાબર એમ એમ આપણે હાલો મિલીમીટર લખીએ મિમિજ લખીએ દસ મિલીમીટર

હું છે ને હવે વાત કરીશ ને જો જીરો થી લઈને એક સેન્ટીમીટર સુધીના ભાગની જ વાત કરી આ જે છે એને જીરો કહેવા આપણને ખબર છે ને અહીંયા જે છે આ ભાગ એને એક સેન્ટીમીટર કહેશું હવે ક્લિયર થઈ ગયું કે ક્લિયર થતું હશે તમને હું જે છે અત્યારે આ ભાગની વાત કરીશ તમે ઝીણું ઝીણું ગણશો ને તો તમને ખ્યાલ આવશે કે જીરો થી લઈને એક ની વચ્ચે નાના નાના દસ કાપા છે કેટલા નાના નાના દસ કાપા દસ કાપા જાણકારી વાળી વાત એ છે કે ભાઈ દરેક કાપા વચ્ચેનું અંતર જે છે ને એને એક મિલીમીટર કહેવાય કેટલું એક મિલીમીટર એટલે આ જીરોથી લઈ અને જે પહેલો જે તમને કાપો દેખાય ને એકદમ જો ઝીણો ઝીણો કાપો હું તમને એકદમ છે ને એરો કરીને દેખાડું આડું થઈ ગયું સોરીઓ થાય છે હવે તમને જો તમને ફૂટપટ્ટી પર ચોપડીમાં આપી દીધી છે ફરી અહીંયા આવી જઈએ આપણે એટલે કે દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર થાય એટલે કે એક મિલીમીટર બરાબર એકના છેદમાં દસ સેમી થાય એનો અર્થ થયો કે એટલે એક જીરોથી લઈને એક જે પહેલો કાપો આવે ને એટલે એક મિલીમીટરનો જે એક કાપાની સંખ્યા જે છે ને એની વેલ્યુ કેટલી છે એની કિંમત થઈ પોઈન્ટ એક સેમી સમજો તમે ફરી એક કહું છું કે એક મિલીમીટર એટલે જીરોથી લઈને પેલા કોઈ પણ એક કાપા વચ્ચેની સંખ્યા થઈ તમારે પોઈન્ટ જીરો પોઈન્ટ એક સેન્ટીમીટર આ યાદ રાખજો આ વસ્તુ આ મેજરમેન્ટ ભૂલી ન જતા બરાબર ઈ મુજબ જોવા જાઓ તો આ રવિની પેન્સિલની લંબાઈ કેટલી થઈ તો કે સર સાત પૂર્ણાંક પાંચના છેદમાં દસ સેન્ટીમીટર આજુ જો સેમીમાં લખી જુઓ હું તમને કહું છું આપણે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આમ લખી શકીએ આપણે આને બરોબર આપણે કલર બદલાવીને થોડુંક જાખવું પડે છે યસ છે એને મતલબ ને એ દશાંશમાં થયું આ સોરી આ દશાંશમાં થયું બરાબર એટલે જો આ લખ્યું છે કે દશાંશમાં આમ લખાય પણ જો તમારે એને અપૂર્ણાંકમાં લખવું હોય તો તમારે આમ લખવું પડે કે સાત પૂર્ણાંક

અપૂર્ણાંક સંખ્યા વધી એને તમારે દશાંશમાં લખવું હોય એટલે સંખ્યા જો તમે સમજો આપણે પૂર્ણાંક સંખ્યા ભણ્યા અપૂર્ણાંક સંખ્યા ભણી ગયા હવે એવી રીતના દશાંક સંખ્યા છે એટલે ટૂંકમાં એક ને એક પ્રકારની સંખ્યા જે છે એને અલગ અલગ રીતે કેમ લખાય આપણે તમને એ જ છે એને આપણે લખીએ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એવી રીતે રાજુની પેન્સિલ લંબાઈ જે છે આઠ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટરથી અને એને અપૂર્ણાંકમાં લખવું હોય તો આઠ પૂર્ણાંક ત્રણના છેદમાં દસ આ ત્રણ ના છેદમાં દસ કેમ લખે જુઓ તમે સમજો ત્રણ ના છેદમાં દસ બરાબર ભાગાકાર કરો તો જવાબ આવે જીરો પોઈન્ટ ખ્યાલ આવી એવી વસ્તુ છે બરોબર અને એને વધતા આઠ આખા કરી નાખો તો જવાબ આવે આઠ પોઈન્ટ ત્રણ હવે આઈ થિંક તમને ક્લિયર થતું હશે હું શું કહેવા માંગુ છું યસ ધેટ આઈ એમ ટોકિંગ કે ભાઈ આઠ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર આવી રીતે લખાય ને આ આપણને કેના દ્વારા લખી શકીએ આપણી પાસે શું હેલ્પફુલ થયું દશાંશ સંખ્યા હેલ્પફુલ થઈ બરાબર હવે યાદ કરો કે પહેલાં આપણે શું શીખી ગયા બરાબર એ તમને બ્લોક દ્વારા શીખડાવ્યું છે જો બ્લોક ડાયાગ્રામ દ્વારા બ્લોક મૂક્યા છે અહીંયા થોડુંક એનિમેશન દીધું છે કે જો આપણે એકમોને બ્લોક દ્વારા દર્શાવીએ તો એક એકમ બરાબર એક બ્લોક બે એકમ બરાબર બે બ્લોક એવી રીતે અનુક્રમે આગળ વધો તો ભાઈ એક બ્લોક દસ સમાન ભાગોમાં વેચ્યો છે એ જુઓ તમને ખ્યાલ આવી જશે એટલે કે દરેક ભાગ એક દસ એક એકના છેદમાં દસ એટલે કે એક દશાંશ એકમ છે બે ભાગ જે છે એ બે દશાંશ અને પાંચ ભાગ જે છે એ પાંચ દશાંશ દર્શાવે છે આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે ફૂટ જે ફૂટપટ્ટીમાં પણ એ જ વસ્તુ આમાં ભણ્યા છીએ એટલે એવી રીતે જે છે ને બે અને ત્રણ બે એકમ અને ત્રણ દશાંશ એમ તમે લ્યો કઈ રીતે જો ભાઈ બે બ્લોક અને ત્રણ ભાગ એમ ભેગા કરો એટલે બે એક દસ જયારે ભાગ જે છે એ ભેગા થાય ને ત્યારે એક એકમ બને દસ ભાગ ભેગા થાય ત્યારે એક એકમ બને અને છૂટા છૂટા જે છે એને ભાગ એને ભાગ એટલે કે દશાંશ સ્વરૂપમાં દર્શાવે એટલે બે એકમ આખા છે બે બ્લોક આખા છે એટલે જો બે લખેલું છે અહીંયા એવી જ રીતે ત્રણ દશાંશ એટલે કે ત્રણ ભાગ પડ્યા છે એટલે એ ત્રણ લખ્યું તે પહેલાં આપણે લખી શું શકીએ બે પોઈન્ટ ત્રણ એટલે બે આખા એકમને આ બ્લોક ના કીધા અને પોઈન્ટ ત્રણ એટલે કે ભાગ જે છે એ ત્રણ એટલે કે બીજા ત્રણ ભાગને આપણે આવી રીતના લખી નાખ્યું તો આવી રીતે બે પોઈન્ટ ત્રણ એકમ એમ લખી શકીએ આપણે એવી રીતે તમને એક બીજું ઉદાહરણ આપ્યું છે એ તમે સમજી શકો છો આ છે ને આપણું દશાંત સંખ્યાઓનું આપણું પ્રાથમિક સ્વરૂપ હતું બરાબર આવી રીતે આગળ આપણે જાશું ત્યારે આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ સમજશું ઉદાહરણ સ્વરૂપ સમજી અને આપણી દશાંત સંખ્યાને આપણે વિગતવાર સમજશું અને આપણો ચેપ્ટર જે છે ને આપણે વિગતવાર જોઈશું બરાબર અત્યારે આ સુધી રાખીએ છીએ હવે અહીંથી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું